દાખલા નંબર બે જોવા જઈએ તારીખ એક લાખ અડતાલીસ હજાર સાતસો પંચાવન દર્શાવે છે જ્યારે નાણાકીય હિસાબો નફો રૂપિયા એક લાખ ઇઠોતેર હજાર નવસો એસી દર્શાવે છે પડતરના અને નાણાકીય ચોપડાઓ પરથી નીચે દર્શાવેલ વિગતો પ્રાપ્ત થઈ છે તારીખ એકત્રીસ બાર બે હજાર છ ના રોજ પૂરા થતા વર્ષના અંતે પડતરના હિસાબો નફો રૂપિયા એકલા અડતાલીસ હજાર સાતસો પંચાવન દર્શાવે છે જ્યારે નાણાકીય હિસાબો નફો રૂપિયા એકલા નવસો એસી દર્શાવે છે પડતરના અને નાણાકીય ચોપડા ઉપરથી નીચે દર્શાવેલ વિગતો પ્રાપ્ત થાય છે બરાબર જેમાં વિગત આપે છે આપણને વિગત અને રકમ પેલી વિગત એવું કહે છે કે પડતરના હિસાબોમાં કારખાના પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત બરાબર એટલે આપણે ક્યાં લખીશું તો કે બાદ કરો લખીશું કેટલા રૂપિયા આપે છે સત્તરસો એના પછી બીજી વિગત એવું કહે છે કે પડતરના હિસાબોમાં વહીવટી પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત બરાબર એકત્રીસ એટલે આપણે ઉમેરામાં લખવાનું થશે પછી એવું કહે છે ત્રીજું પડતરના હિસાબોમાં વસૂલ થયેલ ઘસારો ચૌદ અને ચોથું એવું કહે છે કે નાણાકીય હિસાબોમાં ઉધારાયેલ ઘસારો અગિયાર પડતરમાં ચૌદ આપે છે અને નાણાકીયમાં કેટલો આપે છે તો કે અગિયાર હજાર પાંચસો તો તફાવત કેટલો આવશે તો કે પચીસો ઈ મારે ક્યાં લખવાનું થશે તો કે ઉમેરામાં બરાબર આપણે પડતર મુજબ કરીશું એટલે પછી પાંચમું આપે છે પાંચમી વિગત પડતરના હિસાબોમાં નહીં નોંધાયેલ રોકાણો પર વ્યાજ આઠ હજાર બરાબર આવક થશે એટલે મારે લખવાની થશે ઉમેરામાં પછી ફર્નિચર વેચાણની ખોટ ચાર હજાર સાતસો માઇનસ કરવાનું થશે આવકવેરાની જોગવાઈ ચાર હજાર એકસો માઇનસ કરવાનું થશે પછી મળેલ વટાવ કાઉસમાં લખ્યું છે માત્ર નાણાકીય હિસાબમાં નોંધ થઈ છે કેટલી છે તો કે ઉમેરામાં લખવાનું થશે પછી સ્ટોક અંગેનું નુકસાન સાતસો પચીસ બરાબર ક્યાં લખવાનું થશે તો કે માઇનસ બાદ કરો પછી નાણાકીય હિસાબમાં ઉધારેલ ડિવેન્ચર વ્યાજ સાતસો બરાબર નાણાકીયમાં જ ઉધારેલ છે તો મારે લખવાનું થશે બાદ કરો બરાબર આ બધી વિગત છે ઉપરની વિગતો પરથી બંને નફાના પરિણામો અંગેનું મેળવણી પત્રક તૈયાર કરો બરાબર ઉપરની વિગતો બંને નફાના પરિણામો અંગેનું મેળવણી પત્રક તૈયાર કરો આ ખાસ ધ્યાન રાખવાનું કે જો બંનેનો નફો આપ્યો છે આ પડતર પત્રક મુજબનો નફો આપ્યો છે એક લાખ અડતાલીસ હજાર સાતસો પંચાવન બીજો નફો આપ્યો છે એક લાખ ઇઠોતેર હજાર નવસો એસી પડતરના નફાથી શરૂઆત કરીએ તો આપડે મેળવણી પત્રકનો જવાબ કેટલો હોવો જોઈએ એક લાખ ઇઠોતેર હજાર નવસો એસી અને નફા નુકશાન શરૂઆત કરીએ નફાથી તો મારો જવાબ આવવો જોઈએ મેળવણી પત્રક મુજબ એક લાખ અડતાલીસ હજાર સાતસો પચાસ એટલે દાખલામાં દાખલામાં જવાબ મળી જશે બરાબર હજી એક વખત રકમ જોઈ જોઈ લઈએ બરાબર શરૂઆત કરીએ આપણે મેળવણી પત્રકથી હવે પેલો હવાલો આપણને એવું કહે છે કે પડતરના હિસાબોમાં નફો કેટલો આપે છે તો અહીંયા લખીશું આપણે પડતરના હિસાબો મુજબનો નફો પડતરના હિસાબો મુજબ નફો આપે છે આપણને એક લાખ અડતાલીસ હજાર સાતસો અને પંચાવન બરાબર આપણે ઉમેરો અને

તો કે સત્તરસો બરાબર એના પછી બીજો હવાલો આપણને એવું કહે છે કે પડતરના હિસાબોમાં વહીવટી પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત વધુ વસૂલાત છે એટલે આપણે ઉમેરામાં લખવાનું થશે આપી દઈએ એમાં વહીવટી પરોક્ષ ખર્ચની વધુ વસુલાત એકત્રીસ હજાર બસો બરાબર એના પછી ત્રીજો અને ચોથો હવાલો એવું કે છે કે પડતરના હિસાબોમાં વસૂલ થયેલ ઘસારો ચૌદ હજાર ચોથો હવાલો નાણાકીય હિસાબમાં ઉધારેલ ઘસારો અગિયાર હજાર પાંચસો આપણે પડતર પત્રક થી શરૂઆત કર્યું છે નફાનું બરાબર એટલે પડતર છે એ આપણો પક્ષ થાય એટલે એમાં ચૌદ હજાર છે જયારે નાણાકીયમાં કેટલા છે તો કે ફક્ત અગિયાર હજાર પાંચસો એટલે વધારે વસૂલાત હોય તો અહીંયા આપી દઈએ ઘસારાની વધુ વસૂલાત બે નો તફાવત આપી દઈશું ચૌદ હજાર પાંચસો પડતરના હિસાબમાં નહીં નોંધાયેલ રોકાણ પર વ્યાજ બરાબર પડતરની આવક છે રોકાણોનું વ્યાજ નથી નોંધું એટલે આપણે ક્યાં લખીશું તો કે ઉમેરામાં ત્રીજું આપી દઈએ રોકાણો પર વ્યાજ કેટલું આપ્યું છે તો કે આઠ હજાર બરાબર એના પછી આપણને છઠ્ઠો હવાલો એવું કહે છે કે ફર્નિચર વેચાણની ખોટ તો બાદ કરવામાં લખવાનું થશે આપી દઈએ આ નાણાકીય આવક થઈ ગઈ ફર્નિચર વેચાણની ખોટ સોરી આ નાણાકીય ખર્ચ થયો બરાબર કેટલો આપે છે તો કે ચાર હજાર સાતસો એનો હવા એના પછીનો હવાલો કહે છે આવકવેરાની જોગવાઈ ચાર હજાર એકસો તો એ મારે બાદ કરવામાં લખવાની થાય નાણાકીય ખર્ચ થયો આવક વેરાની જોગવાઈ ચાર હજાર એકસો બરાબર પણ એવું લખે છે માત્ર નાણાકીય હિસાબમાં નોંધ થઈ છે તો મારે ઉમેરામાં લખવું પડશે ચોથું આપી દઈએ મળેલ વટાવ કેટલો વટાવ મળે છે તો કે ચારસો પચાસ બરાબર એના પછી નવમો હવાલો એવું કે છે સ્ટોક અપ્રચલિત્વ અંગેનું નુકસાન નુકસાન છે નાણાકીય નુકસાન થયું બરાબર આપી દઈએ આપણે બાદ કરો અપ્રચલિત્વ અંગે ખોટ કેટલી આપે છે તો કે સાતસો પચીસ એના પછી આપે છે દસમું નાણાકીય હિસાબમાં ઉધારેલ ડિબેન્ચર વ્યાજ ક્યાં લખશું તો કે એ આપણો ખર્ચ થયો આપણે અહીંયા લખીશું ડિબેન્ચર વ્યાજ સાતસો બરાબર હવે એના પછી કઈ હવાલા નથી તો આપણે મેળવણી પત્રક બંધ કરીએ મેળવણી પત્રક બંધ કરીએ બરાબર એમાં ઉમેરાનો ટોટલ એકત્રીસ હજાર બસો બે હજાર પાંચસો આઠ હજાર અને ચાર હજાર પાંચસો એનો ટોટલ થશે બેતાલીસ હજાર એકસો અને પચાસ હવે એક લાખ અડતાલીસ હજાર સાતસો પંચાવનમાં બેતાલીસ હજાર એકસો પચાસ ઉમેરો કરશો એટલે આપણને મળશે એક લાખ નેવ હજાર નવસો અને પાંચ બરાબર આ ખાસ ધ્યાન રાખું એના પછી બાદ કરો એવું લખ્યું છે એનો ટોટલ બારની ની લઈ લે સત્તરસો સુડતાલીસો એકતાલીસો સાતસો પચીસ અને સાતસો અગિયાર હજાર નવસો પચીસ બરાબર અગિયાર હજાર નવસો પચીસ એક લાખ નેવ હજાર નવસો પાંચ માંથી બાદ કરવાના થશે અગિયાર હજાર નવસો અને પચીસ એટલે આપણને મળશે એક લાખ ઇઠોતેર હજાર નવસો અને એસી એક લાખ ઇઠોતેર હજાર નવસો અને એસી એની સામે આપણે એવું લખીશું નાણાકીય હિસાબ મુજબ નફો બરાબર જે આપણી રકમમાં જો અહીંયા આપેલો છે એક લાખ ઇઠોતેર હજાર નવસો એસી નાણાકીય હિસાબો મુજબનો નફો એટલે એનો મતલબ એવો થાય કે આપણો દાખલો સાચો છે જવાબ કેટલો આવે છે એક લાખ ઇઠોતેર હજાર નવસો એસી બરાબર હવે દાખલા નંબર ત્રણ જોઈએ જોયા રકમ એની એક કંપનીના તારીખ એકત્રીસ બાર બે હજાર છ ના વર્ષના નાણાકીય હિસાબો પરથી નીચે મુજબ માહિતી મળે છે બરાબર વિગત અને રકમ માલ સામાન પાંચ હજાર આવક માલનું ગાડા ભાડું બસો કારખાના ખર્ચ બારસો વેચાણ ખર્ચ સાતસો પચાસ વેચાણ પંદર પંદર હજાર પ્રત્યક્ષ મજૂરી ત્રણ હજાર પાંચસો વહીવટી ખર્ચ પાંચસો ડિબેન્ચર વ્યાજ સો પાઘડી માંડીવાળી એક હજાર બરાબર અહીંયા એવું કે છે પડતરના હિસાબો વર્ષનો નફો પચીસો દર્શાવે છે અને પડતરના હિસાબોમાં ગણતરીમાં લેવાયેલ વિગતો નીચે મુજબ છે કારખાના પરોક્ષ ખર્ચ તેરસો ઓફિસ પરોક્ષ ખર્ચ સાત ચારસો પચાસ વેચાણ વિતરણ ખર્ચ કેટલો આપે છે વેચાણ વિતરણ ખર્ચ તો કે સાતસો બરાબર નીચે પેરેગ્રાફમાં એવું કે છે પડતર અને નાણાકીય હિસાબોનું મેળવણી પત્રક તૈયાર કરી નાણાકીય હિસાબો મુજબનો નફો શોધી કાઢો એક વખત રકમ હજી જોઈ લઈએ બરાબર શરૂઆત કરીએ આપણે દાખલાની દાખલા નંબર ત્રણ મેળવણી પત્રક વિગત રકમ અને રકમ બરાબર આપણને પડતરના હિસાબોનો વર્ષનો નફો આપ્યો છે તો આપણે શરૂઆત ક્યાંથી કરશું પડતરના હિસાબો મુજબનો કેટલો આપે છે નફો તો કે પચીસો બરાબર આપણે ઉમેરો અને બાદ કરો બરાબર એવું હેડિંગ આપી દઈશું હવે અહીંયા એક એક વસ્તુ ચેક કરતા જઈએ જો માલ સામાન છે આપણે મેળવણી પત્રક જોઈ ગયા એમાં માલ સામાન ક્યાં આવે નહીં આવક માલનું ગાડા ભાડું પણ ક્યાંય આવે નહીં પછી કારખાના ખર્ચ આપણને બારસો આપ્યો છે અને અહીંયા પડતરમાં કેટલો આપ્યો છે તો કે તેરસો બરાબર આપણે પડતરના હિસાબોથી શરૂ કર્યું તો આપણો પક્ષ કયો થાય પડતર હવે અહીંયા કારખાના ખર્ચ છે એ નાણાકીય મુજબ થશે તો 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 કે કે કેટલો કેટલો છે છે અને શું થશે વધુ વસૂલાત તો આપણે અહીંયા લખીશું પેલામાં કારખાના ખર્ચની વસૂલાત બરાબર કેટલી થશે તો કે સો બરાબર એના પછી લઈ લઈએ વેચાણ ખર્ચ હવે વેચાણ ખર્ચ અહીંયા સાતસો પચાસ આપ્યું છે અહિયાં વેચાણ વિતરણ ખર્ચ કેટલું આપ્યું છે તો કે સાતસો તો હવે આપણું પડતર પત્રક મુજબ આપણે શરૂઆત કરવાની છે બરાબર તો સાતસો છે અને અહીંયા કેટલું સાતસો પચાસ તો ઓછી વસુલાત થશે બાદ કરવામાં લખવાનું થશે પહેલું વેચાણ ખર્ચની ઓછી વસૂલાત બરાબર કેટલા થશે તો કે પચાસ સાતસો પચાસ માઇનસ સાતસો તફાવત કેટલો થશે ફક્ત પચાસ બરાબર એના પછી વેચાણ આવે નહીં પછી પ્રત્યક્ષ મજૂરી પણ મારે ક્યાંય નોંધવાની આવે નહીં પછી આવે વહીવટી ખર્ચ અથવા તો ઓફિસ પરોક્ષ અહીંયા હિસાબો નાણાકીય હિસાબો મુજબ પાંચસો આપ્યું છે મારામાં કેટલું છે તો કે ચારસો પચાસ બરાબર તો વહીવટી ખર્ચની શું થાય પડતરમાં ચારસો પચાસ છે જ્યારે નાણાકીયમાં કેટલી છે તો કે પાંચસો એટલે પચાસ રૂપિયા ની શું થાય ઓછી વસૂલાત થાય બીજું આપી દઈએ બાદ કરોમાં વહીવટી ખર્ચની ઓછી કેટલો તફાવત આવશે તો કે બરાબર કેટલા છે તો કે સાતસો પચાસ માઇનસ સાતસો તફાવત આવશે પચાસ નો પછી એના પછી અહિયાં છે ડિબેન્ચર વ્યાજ સોરી અહિયાં ખર્ચ કેટલો છે હા વહીવટી ખર્ચ અહિયાં પાંચસો છે સોરી પાંચસો ને અહીંયા ચારસો પચાસ છે ચારસો પચાસ પાંચસો માઇનસ ચારસો પચાસ કરીએ પચાસ એના પછી ફક્ત ખર્ચ છે કેટલો છે તો કે સો બરાબર એના પછી છે પાઘડી માંડી વાળે તો એ લખવાની થશે આપી દઈએ બાદ કરવામાં માંડી પાઘડી કેટલી છે તો કે એક હજાર એના પછી હવે કઈ ખર્ચ છે નહીં અહીંયા પણ ખર્ચ છે નહીં તો પત્રક આપણે તૈયાર કરીશું બરાબર આપી દઈએ અહીંયા ઉમેરાનો ટોટલ એટલે કે કેટલો થશે તો કે સો બરાબર બાર ની કોલમ લઈ લે ફક્ત એક જ ખર્ચ છે એટલે પચીસો પ્લસ સો એટલે મને મળશે છવ્વીસો બરાબર અહિયાં બાદ કરો ટોટલ લઈ લે પચાસ પ્લસ પચાસ પ્લસ સો પ્લસ એક હજાર એટલે કેટલા થશે તો કે મને મળે બારસો રેડી હવે છવ્વીસો માઇનસ બારસો કરીએ એટલે મને મળશે ચૌદસો આ મારા મેળવણી પત્રક નું જવાબ જ્યાં આપણે લખીશું નાણાકીય હિસાબ મુજબ ચોખ્ખો નફો બરાબર આ થઈ ગયો જવાબ ચૌદસો રૂપિયા નફો હવે એ ખાસ ધ્યાન રાખીશું કે પડતરના હિસાબો મુજબનો નફો નક્કી થાય શરૂઆત આપણે ત્યાંથી કરીએ એટલે મારે ક્યાં સુધી પહોંચવાનું હોય તો કે નાણાકીય હિસાબ મુજબના ચોખ્ખા નફા સુધી આ થઈ ગયો દાખલો બરાબર